સુરત જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ પીપોદરા ગામમાંથી ચાર રીઢા ચોરની ધરપકડ કરી તેમની પાસેથી કોસંબાના ધામરોડ નજીકના ટ્રકના ડ્રાઈવરનું અપહરણ કરી સળિયા ભરેલ ટ્રકની લૂંટ કરવાનો ભેદ ઉકેલી કાઢી રૂપિયા 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજો કર્યો હતો. સુરત જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે પીપોદરા ગામ પાસેથી કામરેજના નવા ગામ ખાતે રહેતા અશોક હિંમત ઓડ અને રંજીત ઓડ સહિત ચાર ચોરોની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટ કરાયેલ લોખંડના સળિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ સુરત શહેરના સચિન, કડોદરા, ઓલપાડ, નવસારી સહિત 29 સ્થળોએ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સાથે ઝડપાયેલ ટોળકી ટ્રકની લૂંટ ચોરી ઉપરાંત પેસેન્જરને લિફ્ટ આપવાના બહાને બેસાડી તેમને પણ લૂંટી લેતા હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે વધુ તપાસ જિલ્લા એલસીબી પોલીસ કરી રહી છે. આ જે એકલ દકલ ટ્રક ની અંદર જે મોટો સામાન ભરેલ હોય અને તેમાં ડ્રાઈવરો એકલા હોય અથવા ક્લીનરની હાજરી ન હોય અથવા ક્લીનર બહાર ગયેલો હોય તેઓને નિર્જન જગ્યાએ ઝાડીઓમાં લઈ જઈ ધોલધપાટ કરી અને લૂંટ કરવાની એમો ધરાવે છે. નાવોને સાથે રાખી તેઓની ઝીણી વટભરી પૂછપરછ અને તપાસના અંતે કુલ ચાર આરોપીઓ પકડાઈ ગયેલ છે અને આ મુદ્દામાલ જે સળિયામાં ટ્રેલરમાં ગયેલો છે તે પૂરેપૂરો મળી ગયેલ છે. હાલ આ આરોપીઓ જે છે એમના વિરુદ્ધ આ ગુનામાં તેઓને અટક કરવામાં આવેલ છે. આ ગુનામાં કુલ ચાર આરોપીઓ છે અને જે આરોપીઓ છે અશોકભાઈ રમેશભાઈ ઓડ, રણજીતભાઈ હિંમતભાઈ ઓડ, હમીરભાઈ ઉર્ફે બોડો રમેશભાઈ ઓડ અને બુદ્ધાભાઈ રાજુભાઈ ધરમસિંહ ઓડ અને એક સગીરભાઈનો બાળક શ્રવણ જે અશોકભાઈ અને હમીરભાઈનો સગો નાનો ભાઈ છે તેઓની ધરપકડ કરવામાં ઉપરોક્ત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સગીરભાઈના બાળકને ચાઇલ્ડ હોમમાં મૂકવાની